why boycott China is difficult for India. चाइना साथे ट्रेड घटाड़वो भारत माटे सा कारण डिफिकल्ट छे, तो आजना विडियोनी अंदर आपणे आ टॉपिक विशे चर्चा करवाना छीए। तो सौथी पहला आपणे इंडिया चाइना ट्रेड विशे समझिए। इंडिया चाइना बायलेटरल ट्रेड 2018 नी अंदर ऑलमोस्ट $19 बिलियन जेटलो सामान आपणे चाइना ने एक्सपोर्ट करेलो हतो, अने तेनी सामे आपणे चाइना थी ऑलमोस्ट $77 बिलियन जेटलो सामान खरीदेलो हतो। એટલે કે તે સમયે ટ્રેડ ડેફિસિટ હતી ઓલમોસ્ટ $58 બિલિયનની 2019ની અંદર ટ્રેડ થોડો ઘટે છે અને આપણે એક્સપોર્ટ કરીએ છીએ ઓલમોસ્ટ $16 બિલિયન જેટલું, અને ઇમ્પોર્ટ રહે છે આપણો $68 બિલિયન જેટલું। આ સમયે પણ મિત્રો આપણી ટ્રેડ ડેફિસિટ છે $58 બિલિયન જેટલી। 2018 કરતાં 2019ની અંદર ટ્રેડ ડેફિસિટ ઘટે છે, બટ ઇટ્સ નોટ સફિશિયન્ટ। હવે આપણે જોઈએ ભારત કયા દેશ સાથે એક્સપોર્ટ કરી રહ્યું છે। तो भारत मित्रों 192 देश की अंदर 7500 जेटली कॉमोडिटी एट्ले कि वस्तुओं एक्सपोर्ट करे। 2019-20 डेटा मुजब भारत जो कोई सौथी वधारे देश साथ एक्सपोर्ट करतु होय तो ते देश है USA, जेनी अंदर मित्रों आपणे ऑलमोस्ट $52 बिलियन जेटलो एक्सपोर्ट कर रहा है, जे भारतना टोटल एक्सपोर्ट 17% जेटलो हिस्सो धरावे छे। तेना पछी देश आवे छे UAE, जे भारतना टोटल एक्सपोर्ट 9% જેટલો હિસ્સો ધરાવે છે, અને ત્રીજા નંબર ઉપર આવે છે દેશ તે છે ચાઇના, જે ભારતના એક્સપોર્ટનો ઓલમોસ્ટ 5.47% જેટલો હિસ્સો ધરાવે છે। ઇમ્પોર્ટની વાત કરીએ મિત્રો તો ભારત 2019ના ડેટા મુજબ 140 દેશોમાંથી 6000 જેટલી વસ્તુઓ ઇમ્પોર્ટ કરે છે, તેની અંદરથી જો કોઈ સૌથી વધારે દેશમાંથી ઇમ્પોર્ટ થતું હોય તો તે દેશ છે ચાઇના, જેની અંદર ભારત પોતાના ઇમ્પોર્ટનો ઓલમોસ્ટ 14% જેટલો હિસ્સો માત્ર ને માત્ર એક જ દેશ ચાઇના પાસેથી ઇમ્પોર્ટ કરે છે। અને તેના પછી દેશ આવે છે અમેરિકા, જેની અંદરથી આપણે 7% જેટલું ઇમ્પોર્ટ કરીએ છીએ। UAE આવે છે, જેની અંદરથી પણ ઓલમોસ્ટ 7% જેટલું છે, અને તેના પછી દેશ આવે છે સાઉદી અરેબિયા, જેની અંદરથી 5.7% જેટલું ઇમ્પોર્ટ કરીએ છીએ। તમે મિત્રો આની અંદર ડિફરન્સ જોઈ શકો છો કે બીજા કન્ટ્રી કરતાં આપણે ઇમ્પોર્ટ માટે કેટલા બધા ડિપેન્ડન્ટ છીએ ચાઇના માટે। તો કહેવાનો મતલબ એવો છે મિત્રો કે આપણે ઇન્ડિયા चाइना ने एक्सपोर्ट माटे मात्र ने मात्र 5% डिपेन्डेंट छी, अने इम्पोर्ट माटे आपणे चाइना उपर 14% जेटला डिपेन्डेंट छीए। तो हवे आ डेटा आपणे चाइना नी नजर तरफथी पण जोईए के चाइना क्या क्या देश माटे एक्सपोर्ट करी रह्यु छे। तो चाइना नो सौथी मोटो एक्सपोर्ट पार्टनर देश छे ते छे USA। चाइना मात्र ने मात्र एक देश USA नी अंदर ऑलमोस्ट $418 बिलियन जेटलो एक्सपोर्ट अमेरिका नी अंदर ज करे छे, जे चाइना ना टोटल एक्सपोर्ट 17% जेटलो हिस्सो धरावे छे। एना पछी होंगकोंग छे, जे तेना एक्सपोर्ट 11% हिस्सो धरावे छे। एना पछी जापान छे 5.7% हिस्सो, साउथ कोरिया 4.4% हिस्सो, वियतनाम 3.9% हिस्सो, जर्मनी 3.2% हिस्सो, अने सातमा नंबर उपर आवे छे भारत 3% हिस्सो। આના ઉપરથી તમને ખબર પડી ચૂકી હશે કે ચાઇનાના એક્સપોર્ટની અંદર ભારતનો રોલ માત્ર ને માત્ર 3% છે। ઘણા બધા વ્યક્તિઓ ગેરસમજની અંદર હોય છે કે ભારતની અંદર પોપ્યુલેશન વધારે છે તો ચાઇના માટે ભારત સૌથી મોટું માર્કેટ છે। નહીં મિત્રો, ચાઇના માટે ભારત સૌથી મોટું માર્કેટ નથી, તે માત્ર ને માત્ર 3% ડિપેન્ડન્ટ છે ચાઇના ભારત ઉપર। આ સિવાય તેના એક્સપોર્ટ બીજા ઘણા બધા દેશોની અંદર થઈ રહેલા છે। તો આના ઉપરથી એક વાત આપણે ખબર પડે કે ચાઇના ઇન્ડિયાને માત્ર ને માત્ર એક્સપોર્ટ માટે 3% ડિપેન્ડન્ટ છે, જ્યારે ઇન્ડિયા ઇમ્પોર્ટ માટે ચાઇના ઉપર 14% ડિપેન્ડન્ટ રહેલું છે। તો કહી શકાય કે ચાઇના ઇન્ડિયા ઉપર ડિપેન્ડન્ટ નથી, ઇન્ડિયા ચાઇના ઉપર ડિપેન્ડન્ટ રહેલું છે। તેથી આપણે એક વાસ્તો ખાસ ખ્યાલમાં આવી જાય કે ચાઇના ભારત ઉપર ડિપેન્ડન્ટ નથી, જેટલું આપણે લોકો સમજી રહ્યા છીએ કે ભારત બહુ મોટું માર્કેટ છે। જો ભારતના લોકો ચાઇનીઝ વસ્તુનો બહિષ્કાર કરી દેશે તો ચાઇના ગરીબીની અંદર આવી જશે, ચાઇના પાસે બીજો કોઈ ઓપ્શન નથી। તો ચાઇના માટે પૂરી દુનિયા ઓપ્શન્સ છે, તે પૂરી દુનિયાની અંદર પોતાના સામાન વેચી રહ્યું છે। જો આપણે ચાઇનાથી ઇમ્પોર્ટ કરવાનું બંધ કરી દેશું તો ચાઇનાને એક્સપોર્ટ માટે બીજા કન્ટ્રી મળી રહેશે। ચાઇના પોતાના એક્સપોર્ટ માટે સાઉથ આફ્રિકાના દેશોની અંદર, નાના નાના દેશોની અંદર પણ વેપાર કરે છે, અમેરિકાની અંદર પણ એનો આટલો મોટો હિસ્સો છે। તો જો ઇન્ડિયા ઇમ્પોર્ટ બંધ કરી દેશે તો ચાઇનાને એટલો બધો ફરક પડશે નહીં, જેટલો ફરક ઇન્ડિયાને ઇમ્પોર્ટ બંધ કરવાથી ફરક પડશે। કેમ કે ઇન્ડિયા માટે ચાઇના જેટલો સસ્તો માલ બીજા કોઈ દેશ પાસેથી મળવો મુશ્કેલ છે, અને ઇન્ડિયાની અંદર પણ પ્રોડક્શન કરવું મુશ્કેલ છે હાલના સમયગાળાની અંદર। તો મિત્રો કહેવાનો મતલબ એવો જ છે કે બાયકોટ ચાઇના જે ઇનિશિયેટિવ ચાલે છે તે ત્યારે જ પોસિબલ બનશે જ્યારે મેક ઇન ઇન્ડિયા સક્સેસફુલ બને, ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગનું હબ બને, અને
આ સિવાય ચાઇના પાસે સિવાયથી બીજી કોઈ જગ્યાથી આપણે ઇમ્પોર્ટ કરવાનો આપણે બીજા દેશમાંથી સ્ત્રોત મળી શકે. તો હવે મિત્રો આપણે જોઈએ કે કઈ કઈ વસ્તુ ઉપર આપણે ચાઇના ઉપર ડિપેન્ડન્ટ રહેલા છીએ, કઈ વસ્તુ આપણે ચાઇનાથી ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ, જેથી કરીને તે વસ્તુ આપણે જાણીએ અને તે વસ્તુ આપણે ભારતની અંદર બનાવવાનો પ્રયત્ન કરીએ અથવા બીજા કોઈ દેશમાંથી તે મળતી હોય તો તેનો લઈ શકીએ લાભ. તેની અંદર સૌથી વધારે આપણે ચાઇના ઉપર ડિપેન્ડન્ટ છે તે છે ઇલેક્ટ્રોનિક્સ, જેની અંદર સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક્સ બીજી બધી આઇટમનો સમાવેશ થઈ જાય છે. નાની મોટી આઇટમ્સ છે, હેન્ડ્સ ફ્રી છે, ચાર્જર છે, હેડફોન્સ છે, પેનડ્રાઈવ છે, આવી નાની મોટી ઇલેક્ટ્રોનિક્સની બધી આઇટમ માટે ઓલમોસ્ટ આપણે ચાઇનામાંથી જ ઇમ્પોર્ટ કરી રહેલા છીએ. કેમિકલ છે, ફર્ટિલાઇઝર છે, સ્ટીલ છે, પ્લાસ્ટિક ગુડ છે, સોલાર સેલ છે, ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે, ટોઇસ એન્ડ સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ છે, ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ છે. તો મિત્રો તમે ભારતની અંદર ફેક્ટરીની અંદર જેટલી પણ મશીનરી જોઈ શકો છો તે ઓલમોસ્ટ ચાઇનાની અંદરથી ઇમ્પોર્ટ કરેલી હોય છે. આ સિવાય કાર આપણે ભારતની અંદર બનાવી છે પરંતુ કારના કમ્પોનન્ટ્સ છે કે જે રો મટીરિયલ છે તે આપણે ચાઇનાની અંદરથી ઇમ્પોર્ટ જ કરીએ છીએ. આ તો મિત્રો મોટી મોટી વાત આપણે લખેલી છે. આના સિવાય આપણે ઘણી બધી નાની નાની વસ્તુઓ પણ ચાઇનાની અંદરથી ઇમ્પોર્ટ કરીએ છીએ, કેમકે આપણી પાસે કોઈ ઓપ્શન્સ નથી ચાઇના સિવાય ઇમ્પોર્ટ કરવા માટે, કેમકે ભારતની અંદર તે મેન્યુફેક્ચરિંગ થતી નથી, થાય છે તો તે મોંઘી પડે છે અને બીજા દેશમાંથી પણ આપણે લઈ શકીએ એમ કેપેસિટીની અંદર નથી. તો આની અંદર હવે એક પછી એક આપણે જોશું કે ઇલેક્ટ્રોનિક સ્માર્ટફોનની અંદર ચાઇનાનું ડોમિનન્સ કેટલું છે. તો 2019માં ભારતમાં ચાઇનીઝ સ્માર્ટફોનનું વેચાણ $16 બિલિયન કરતાં પણ વધારે હતું. મિત્રો માત્ર ને માત્ર ચાઇનીઝે $16 બિલિયન સ્માર્ટફોન વેચીને કમાઈ લીધા છે, જેની અંદર બીજી કોઈ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ જોડી દેવામાં આવે તો આ વેપાર $20 બિલિયન કરતાં પણ વધારે છે. અને કહેવામાં આવ્યું છે કે 2-4 વર્ષની અંદર આ વેપાર ઘણો બધો વધી શકશે. તો એની અંદર ભારતની અંદર જેટલા પણ સ્માર્ટફોન યુઝર છે, જેટલા પણ સ્માર્ટફોન છે, એની અંદરથી ઓલમોસ્ટ 75% મોબાઈલ ચાઇનાના છે, જેની અંદર ટોપ મોસ્ટ ચાઇનાની બ્રાન્ડની વાત કરીએ તો ઝાયોમી, વિવો, ઓપ્પો, રિયલમી, લેનોવો અને ઘણા બધાને એમ હોય કે આપણી પાસે તો OnePlus છે. તો મિત્રો OnePlus પણ ચાઇનાનો મોબાઈલ જ છે. કેમ મિત્રો આપણે ચાઇનાના મોબાઈલ તરફ રાખી છે, કેમકે આપણી પાસે કોઈ ઓપ્શન્સ નથી. ઓલમોસ્ટ ચાઇના જેટલી સસ્તી કિંમતની અંદર મોબાઈલ સારા ફીચર્સ પ્રોવાઈડ કરી શકે છે તે બીજી કંપની કરી ન શકતી. અને 25%ની અંદર તમે જુઓ તો બીજી કંપની છે સેમસંગ છે, એપલ છે, મોટોરોલા છે, એલજી છે, સોની છે. આ બધા કંપનીના ફોન તમને થોડાક મોંઘા પડી શકે છે અને આ થોડાક સસ્તા છે. આ સિવાય મિત્રો જો આપણે ભારતની અંદર મોબાઈલ બનાવી તો માઇક્રોમેક્સ છે, લાવા છે, આ બધાની અંદર પણ જે રો મટીરિયલ જરૂર પડે છે, એની અંદર જે ચિપ્સ જરૂર પડે છે, તે પણ તો આપણે ચાઇનાની અંદરથી જ ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ. મોબાઈલ ભલે આપણે ભારતની અંદર બનાવીએ પરંતુ રો મટીરિયલ તો ચાઇનાની અંદરથી જ આવતું હોય છે. તો કહેવાનો મતલબ છે કે સ્માર્ટફોનની અંદર આપણી માટે કોઈ ઓપ્શન્સ વધારે બચતો નથી જ્યાં સુધી ભારત કોઈ સ્માર્ટફોન હબ ના બની શકે. એઝ બાયકોટ ચાઇના ટ્રેડ્સ ઓન સોશિયલ મીડિયા, OnePlus 8 Pro સેલ્સ આઉટ વિધિન અ મિનિટ્સ. તો એક બાજુ ટ્રેન્ડ કરી રહ્યું છે ટ્વિટરની અંદર, સોશિયલ મીડિયાની અંદર કે બાયકોટ ચાઇના, બોયકોટ ચાઇના ટ્રેન્ડ ચાલી રહ્યું છે, અને બીજી બાજુ એક જ મિનિટની અંદર OnePlus Pro જે છે તે એક જ મિનિટની અંદર સોલ્ડ આઉટ થઈ જાય છે. તો આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે ભારતની રહી ચૂકેલી છે. તો આ તો વાત કરી આપણે સ્માર્ટફોનની, હવે આપણે વાત કરી ફાર્મા સેક્ટરની અંદર એટલે કે મેડિકલની અંદર, દવાની અંદર. તો મિત્રો તમને ખબર ન હોય તો દવાની અંદર ભારત મેન્યુફેક્ચરિંગનું હબ છે. 2018-19ના ડેટા મુજબ ભારતે ઓલમોસ્ટ આખી દુનિયાની અંદર $19 બિલિયન જેટલું એક્સપોર્ટ કરેલી હતી, દવાઓ મેડિસિન્સ એક્સપોર્ટ કરેલી હતી. પરંતુ મિત્રો આ મેડિસિન્સ બનાવવા માટે પણ જે રો મટીરિયલ જરૂર પડે છે તે છે API, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ. આના આધારે જ આપણે મેડિસિન બનાવી છે, દવા બનાવી છે. તો આ રો મટીરિયલ ક્યાંથી આવે છે? તો આ રો મટીરિયલનો 2/3 હિસ્સો એટલે કે 75% હિસ્સો, 66-70% જેટલો હિસ્સો આપણે ચાઇનાની અંદરથી જ આવી રહ્યો છે. દવા આપણે ભારતની અંદર બનાવી છે પરંતુ દવા માટેનું જે રો મટીરિયલ છે તે આપણે ચાઇનાની અંદરથી જ ઇમ્પોર્ટ કરવું પડે છે, કેમકે એના સિવાય બીજો કોઈ ઓપ્શન્સ નથી, બીજા કોઈ દેશની અંદરથી આપણે એટલું મળી શકે એમ નથી. હમણાં મિત્રો કોરોનાના સમયગાળાની અંદર તમે હાઇડ્રોક્સીક્લોરોક્વિનનું નામ ખૂબ જ સાંભળેલું હશે કે ભારતની અંદર ખૂબ વધારે બને છે અને અમેરિકાની પણ ડિમાન્ડ હતી કે ભારત તેને આ દવા સપ્લાય કરે. આ સિવાય દેશના વિવિધ ઘણા બધા દેશોએ પણ ઇન્ડિયાને રિક્વેસ્ટ કરી હતી કે તમે આ દવા અમને આપો. તો જેવી ટ્રમ્પે મોદીને વાત કરી કે ભાઈ તમે હાઇડ્રોક્સીક્લોરોક્વિન ભારતને આપો, તો સરકારે વાત કરી કંપનીઓ સાથે, શું આપણી પાસે કેપેસિટી છે કે આપણે આટલી બધી માત્રાની અંદર દવા બનાવી શકીએ અને બધા દેશોની અંદર એક્સપોર્ટ કરી શકીએ? તો કંપનીએ કીધું કે આપણી પાસે કેપેસિટી તો છે પરંતુ આ દવા બનાવવા માટે જે રો મટીરિયલ છે, જે આપણે વાત કરીએ છીએ API, તે આપણે ચાઇનાથી મંગાવવું પડશે, એના સિવાય આપણે દવા બનાવી શકશું નહીં.
તો સરકાર ચાઇના પાસે વાત કરી કે તમે આ કોરોનાના સમયગાળાની અંદર એપીઆઈ અમને આપો તો અમે આ રીતે દવા મેન્યુફેક્ચરિંગ કરી શકશું. તો ત્યારે પણ સરકારે ઘણા મોટા માત્રાની અંદર ચાઇનાથી ઇમ્પોર્ટ કરેલું હતું એપીઆઈ, અને પાછળથી આપણે તેના આધારે હાઇડ્રોક્સીક્લોરોક્વિન બનાવી લેતી અને વિવિધ દેશોની અંદર સપ્લાય પણ એક્સપોર્ટ પણ કરી લેતી. તો થોડાક દિવસોની અંદર આપણી પાસે પ્રોડક્શનની અંદર ઘણી બધી દવા બનાવેલી, પરંતુ તેના માટે આપણે ચાઇના ઉપર તો નિર્ભર થવું જ પડ્યું. જે વાત સરકારને પણ ખૂચી, તો સરકારે એક એનાઉન્સમેન્ટ કર્યું કે હવે આપણે ચાઇના ઉપર ડિપેન્ડન્ટ રહેવું છે નહીં, ભારતની અંદર જ આપણે ડોમેસ્ટિક લેવલે એપીઆઈનું પ્રોડક્શન સ્ટાર્ટ કરશું. આના માટે સરકારે 10,000 કરોડ જેટલી સ્કીમની અંદર લાગુ કરેલા છે. પરંતુ મિત્રો, આ સ્કીમ લાગુ કરતાં કરતાં અને ભારતની અંદર આનું પ્રોડક્શન થતાં થતાં ઓલમોસ્ટ 5-6 વર્ષ લાગી જશે. તો 5-6 વર્ષ માટે આપણી પાસે કોઈ ઓપ્શન નથી, એપીઆઈ માટે આપણે ચાઇના ઉપર જ નિર્ભર રહેવું પડશે. હવે વાત કરી સોલાર પાવરની અંદર. તમે જોયું હશે ઘણા સમયગાળાની અંદર ભારત સરકાર અને ગુજરાત સરકાર ઘણી બધી સ્કીમ લાગુ પડે છે રિન્યુએબલ એનર્જી જનરેટ કરવા માટે, કે તમારા ખેતરની અંદર આવી રીતે સોલાર પ્લેટ લગાડો, તમારા ઘરની ઉપર આવી રીતે સોલાર પ્લેટ લગાડો. તો આટલી બધી માત્રાની અંદર સોલાર પ્લેટ ભારતની અંદર મેન્યુફેક્ચર થતી નથી. એના માટે પણ ભારતની જે ડિમાન્ડ છે તેની ઓલમોસ્ટ 90% જે સોલાર છે તે આપણે ચાઇનાની અંદરથી ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ. કેમ કે આટલા સસ્તાની અંદર અને આવી ક્વોલિટીની કોઈ ચાઇના સિવાય બનાવી શકે તેમ નથી, અને હાલ પણ ભારતની અંદર આપણે ચાઇના માટે બનાવી આપણે મેન્યુફેક્ચર કરી શકે તેમ હાલતની અંદર છીએ નહીં. તો તમે સમજી શકતા હશો કે કેટલા મોટા પ્રમાણની અંદર ચાઇના ઉપર આપણે ડિપેન્ડન્ટ થઈ ચૂકેલા છીએ બધી બાબતોની અંદર. તો સરકાર પણ આની માટે પ્રયત્ન કરતા હોય છે. તો હમણાં સરકારે એક વાત કરી લીધી, સૂત્રોના કહેવા મુજબ એવી વાત સામે આવી હતી કે સરકાર પ્લાન કરી રહી છે કે 300 જેટલી જે આઇટમ્સ છે, પ્રોડક્ટ્સ છે જે ચાઇનાથી ઇમ્પોર્ટ થઈ રહી છે, તેના ઉપર સરકાર ટેરિફ લગાવે, એક્સ્ટ્રા ટેક્સ લગાવે, જેથી કરીને ચાઇનાની આઇટમ ભારતની અંદર મોંઘી વેચાય તો તે લોકો ખરીદે નહીં. તો મારુતિને સુઝુકી બજાજવાળાએ વાત કરી કે આપણે જે કંઈ પણ પ્રોડક્ટ્સ ચાઇનાથી લઈએ છીએ તેના ઉપર જો સરકાર ટેક્સ લગાવશે, ટેરિફ લગાડશે, તો આપણે કદાચ યુરોપમાંથી લેવી પડશે, બીજા કોઈ કન્ટ્રીની અંદરથી લેવું પડશે, તો તે વસ્તુ જે મોંઘી બનશે. કેમ કે કાર કોમ્પોનન્ટ્સ જો મારુતિવાળા બનાવે છે તે ચાઇનાની અંદર થઈ લેશે તો સસ્તા પડે છે, આ જ વસ્તુ તે યુરોપના બીજા કોઈ દેશમાંથી લેશે તો તે જ ગાડી જો 5 લાખની અંદર મારુતિવાળા તૈયાર કરીને દેતા હતા તે હવે 6-7 લાખની અંદર બનશે, જેથી કરીને તેનો અલ્ટિમેટ લોડ તો કન્ઝ્યુમર ઉપર જ આવશે. અને બની શકે છે કે લોકો ગાડી ખરીદવાનું ના પસંદ કરે તો મેન્યુફેક્ચરિંગ ઘટી જશે, મેન્યુફેક્ચરિંગ ઘટશે તો જોબ જશે, જોબ જશે તો ઇકોનોમીને પણ અસર થશે. તો આ એક આખી સાયકલ ચાલતી હોય છે મિત્રો, કે બાયકોટ ચાઇના કરવાથી કંઈ રાતોરાત આપણે ચાઇનાથી ડિપેન્ડન્ટ થઈ જવાતા નથી, કે રાતોરાત આપણે ચાઇનીઝ પ્રોડક્ટને આપણે હટાવી શકાતા નથી. આ સિવાય મિત્રો, ચાઇના હંમેશા મોકો ગોતતું હોય છે, એક તકનો લાભ ગોતતું હોય છે કે તે દેશની અંદર પોતાનું ઇન્ફ્લુઅન્સ જમાવે. જેવી રીતે કોરોનાના સમયગાળાની અંદર સ્ટોકના પ્રાઇસ નીચે ગયા કે તરત જ ચાઇનાની સેન્ટ્રલ બેંકે 1% સ્ટેક લઈ લીધો HDFC લિમિટેડની અંદર. તો આ એકમાત્ર ઉદાહરણ આપું છું કે ચાઇના હંમેશા લાભ ગોતતું હોય છે, અને પાછળથી સરકારે FDA નિયમ પણ બદલેલા હતા. તો હંમેશા ચાઇના ભારતની અંદર ઇન્વેસ્ટ કરવાનો પ્રયત્ન કરતું હોય છે. આ સિવાય જે ભારતની પ્રાઇવેટ કંપની છે, બિગ બજાર છે, ઓલા છે, ઉબેર છે, સ્વિગી છે, ઝોમેટો છે, આવી બધી નાની મોટી કંપનીની અંદર પણ ક્યાંક ને ક્યાંક થોડા વધતા ઓછા પ્રમાણની અંદર ચાઇનાનું ઇન્ફ્લુઅન્સ છે, ચાઇનાએ પોતાના રૂપિયા રોકેલા જ છે. એટલે જ તો ગ્લોબલ ટાઈમ્સવાળા કે જે ચાઇનાનું ન્યૂઝપેપર છે, સરકાર જ તેનું ન્યૂઝપેપર બહાર પાડે છે, તેઓ ટ્વિટરની અંદર ટ્વીટ કરે છે કે ચાઇનાની GDP ઇન્ડિયાની GDP કરતાં ઓલમોસ્ટ 5 ગણી વધારે છે. તો કઈ રીતે એક નાની ઇકોનોમી ધરાવતી કન્ટ્રી મોટી ઇકોનોમી કન્ટ્રી ઉપર સેન્કશન લગાવી શકશે? જો ચાઇના અને ઇન્ડિયા વચ્ચે ટ્રેડ વોર થશે તો એનો સૌથી વધારે નુકસાન તો ઇન્ડિયાને જ જવાનું છે. અને આ એક વાત સાચી પણ છે, કડવું છે પણ સત્ય છે મિત્રો, સ્વીકારવું પડે તેમ છે. તો શું આનો કોઈ સોલ્યુશન નથી? સોલ્યુશન છે મિત્રો કે આપણે ઇન્ડિયાને એક મેન્યુફેક્ચરિંગ હબ બનાવી, સરકાર આના માટે પ્રયત્ન કરે, લોકો કંઈક આગળ આવે અને આના માટે કરવા માટે તત્પર બને, મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ બનાવવો પડશે, આત્મનિર્ભર ભારત ઉપર વધારે ફોકસ કરવું પડશે, 5-7 વર્ષની અંદર માત્ર આપણે મેન્યુફેક્ચરિંગ ઉપર ફોકસ કરવું પડશે, અથવા બીજા કોઈ દેશમાંથી ઇમ્પોર્ટ કરી શકીએ જો ચાઇનાનો સબસ્ટિટ્યૂટ મળે તો પણ તેના માટે આપણે વિકલ્પ શોધવો પડશે, બીજા દેશો સાથે સંધિ કરવી પડશે. ભલે ચાઇનાનો એક્સપોર્ટ ભારત ઉપર માત્ર ને 3% છે, પરંતુ બીજા બધા દેશો પણ ચાઇનાથી કંટાળેલા છે. તે પણ તકની અંદર છે કે ભાઈ તેને કહો જો બીજા દેશની અંદરથી માલ સસ્તો મળે તો આપણે ચાઇનાની અંદરથી ઇમ્પોર્ટ કરવો નથી. જો ભારતની અંદર માલ બને એટલા સસ્તાની અંદર સોલાર પેનલ બનાવી શકીએ, એપીઆઈ બનાવી શકીએ કે બીજી ઘણી બધી નાની મોટી છે, સ્માર્ટફોન છે, આવી બધી વસ્તુ જો ભારતની અંદર સારી બનશે તો બીજા દેશના લોકો પણ જે ચાઇનામાંથી પહેલાં ઇમ્પોર્ટ કરતા હતા
તે પણ ભારતમાંથી ઇમ્પોર્ટ કરવા મળશે તો ચાઇનાની ઇકોનોમીને હર્ટ તો થઈ શકે છે, પરંતુ આ એક લાંબુ વિઝન છે, 5-10 વર્ષનું લાંબુ પ્લાનિંગ કરીને ચાલવું પડે એમ છે. સરકારે પણ આની અંદર ઘણી બધી સ્ટ્રેટેજી બદલાવી પડે તેમ છે કે રાતોરાત બસ નારા લગાવવાથી બોયકોટ ચાઇના બોયકોટ ચાઇના, કે 2-4 ટીવી ફોડી દેવાથી કે ભાઈ રેલી કાઢવાથી કશું થવાનું છે નહીં, આ તો બસ એબીવીપી વાળા રેલી કાઢે 2 ટીવી ફોડે તો સામે એનએસયુ વાળા પણ રેલી કાઢવી પડે, તેને 3 ટીવી સળગાવવા પડે, કેમેરાની અંદર આવે, ન્યૂઝપેપરની અંદર આવે, બસ લોકોને ખાલી આટલું જોઈએ છે, બાકી મૂળ શું છે, કઈ રીતે વસ્તુ ચાલી રહી છે, એના માટે શું પ્રયત્ન કરવો જોઈએ તેના વિશે કોઈ વિચારતું નથી. બસ લોકો આ રીતે પેમ્પલેટ સળગાવે છે અને પછી થોડાક ટાઈમની અંદર બધી વસ્તુ ભૂલી જાય છે, પરંતુ જ્યારે તો ટેક્સ પે કરવાની વાત આવે ત્યારે તો ભારતના લોકો હાથ ઊંચા કરી દે છે અને ઘરે જઈને વળી પાછા ટિકટોકની અંદર વિડીયો જોવા અને વિડીયો બનાવવાની અંદર ટિકટોકની અંદર ટાઈમ વેસ્ટ કરી શકે છે. જે લોકો ટિકટોક પણ ઇન્સ્ટોલ કરવી આટલું બધું મોટું કાર્ય લાગતું હોય તેના માસે તો કેટલીક વધારે આપણે આશા રાખી શકીએ. તો આના સાથે જ આપણે વિડીયો સમાપ્ત કરીએ. જય હિન્દ, જય ભારત.